તો મિત્રો નવો ક્વેશ્ચન છે આપણી પાસે. ક્વેશ્ચન છે સમ અભિસારી દ્રાવણો. વાહ, શું વાત છે! સમાન ધરાવે છે, પણ શું સમાન ધરાવે એ તો પ્રશ્ન છે ને. સમ અભિસારી દ્રાવણ, સમ અભિસારી દ્રાવણો છે તો શબ્દ ઉપર ફોકસ કરો ને. સમ અભિસારી મિત્રો, સમ અભિસારી, અભિસારી ઉપરથી યાદ આવ્યું. શું યાદ આવ્યું? અભિસરણ. વાહ, સમ એટલે શું થાય? સરખું. અભિસરણ પણ શું? અભિસરણ, અભિસરણ દબાણ, જેને કેના વડે દર્શાવાય? પાઈ વડે દર્શાવાય. તો બે જો પાઈ વન પાઈ ટુ હોય તો એને કહેવાય સમ અભિસારી. પણ આનાથી સાથે સાથે આપણે શીખી લઈએ, સમ અભિસારીની વાત કરું. સમ અભિસારી, સમ અભિસારી હોય તો યાદ રાખવાનું છે કે ભાઈ પાઈ વન ઇઝ ઇક્વલ ટુ થઈ જાય પાઈ ટુ. અને અતિ અભિસારી હોય, અતિ અભિસારી, અતિ અભિસારી તો પાઈ વન ને હું જો ડોમિનેટ કરું તો એ વધી જશે. અને અલ્પ અભિસારી હોય, અલ્પ અભિસારી, અલ્પ અભિસારી તો પાઈ વન લેસ દેન પાઈ ટુ કર દઉં. મેં બધા એમાં પાઈ વન ને સરખાવવાની વાત કરી છે. ઓકે, હવે આ મેં એક માંથી તમને ત્રણ પોઈન્ટ કહી દીધા. હવે જોજો, તમને ખ્યાલ હશે કે ભાઈ પાઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય સી આર ટી. પાઈ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે સી આર ટી. પાઈ, પાઈ ઇઝ ઇક્વલ ટુ, પાઈ ઇઝ ઇક્વલ ટુ સી આર ટી. તો મને કહો, આર વાયુ અચળાંક, ટી ટેમ્પરેચર, અચળ કરી શકાય. તો પાઈ ડાયરેક્ટ પ્રપોર્શનલ, મતલબ કે સમ પ્રમાણમાં સાંદ્રતા સાથે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા સાંદ્રતા પણ બંનેની સમાન જ આવવાની છે. હવે આ પ્રશ્ન અહીંયા એ નથી, પરંતુ આપણે એક પ્રશ્નમાંથી ચાર પોઈન્ટ તરફ જતા રહ્યા. તો શું સમાન હશે? ઉત્કલન તાપમાન નહીં, બાષ્પ દબાણ નહીં, ઠારણ તાપમાન નહીં, અભિસરણ દબાણ. જવાબ આવશે ડી. જવાબ તમારો શું આવશે? તો કે ભાઈ ડી જવાબ આવશે. ક્લિયર?